નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગદ્ય પંદર જયહ પરાજયો વા જયહ જય છે વા કે પરાજયો પરાજય છે એની વાત કરવામાં આવી છે આવે જોઈએ યુદ્ધના પરિણામ હંમેશા જ અત્યંત ભયંકર હોય છે અહિયાં જે અર્જુન પોતે પૃથ્વી લોકો પર જોવાની ઈચ્છાથી પૃથ્વી લોકો પર જોવાની ઈચ્છાથી પોતે પૃથ્વી લોકો પર આવે છે એ સમય દરમિયાન પોતે એક યુદ્ધમાં વિજય મેળવેલા જન સમૂહને જુએ છે એ પોતે વિજય ઉત્સવ ઉજવતા હોય છે અને યુદ્ધમાં વિજય મેળવીને આવેલા હોવાના કારણે ખૂબ જ આનંદિત હોય છે પોતે તો એ સમયે અર્જુનને પોતે પોતાના સમયના યુદ્ધના પરિણામો તેમજ તે સમયના માણસોને યાદ આવે છે એ સમયને એમને પણ એ સમય એ રીતે વિજય ઉત્સવ ઉજવેલો હોય છે તો પોતે એ સમગ્ર યુદ્ધના પરિણામથી પોતે માહિતગાર થાય છે પોતે જે અત્યારના જે આધુનિક યુગમાં જે વિજય મેળવીને આવેલા માણસો જે વિજય વિજય ઉત્સવ ઉજવતા હોય છે તે સમગ્ર યુદ્ધના પરિણામથી પોતે માહિતગાર થાય છે અને માહિતગાર થતાં પોતે જે આધુનિક સમયની અંદર જે શસ્ત્ર અને અસ્ત્રનો ઉપયોગ થયેલો હોય છે એના કારણે જે કુદરતીને કુદરતી તત્વોને ખૂબ જ હાનિકારક હાનિ પહોંચેલી હોય છે જે હવા પાણી આકાશ દરેક વસ્તુ પ્રદૂષિત થઈ ગયેલી હોય છે તો આ સમગ્ર વાત થી માહિતગાર થઈને તેને એવું લાગે છે કે જય કે છે કે પરાજય છે કારણ કે તેમના સમયની અંદર જે યુદ્ધના પરિણામોની અંદર માણસોનો સહાર થતો હતો પરંતુ જ્યાં પૃથ્વી જળ વાયુ આકાશ વગેરે જેવા જે કુદરતી તત્વો છે એને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચતી નથી કારણ કે તે તેમના તેમ રહેતા હતા એ સમય આવા શસ્ત્રો અને અસ્ત્રોનો ઉપયોગ થતો ન હતો જ્યારે અત્યારના સમયની અંદર આ શસ્ત્ર અને અસ્ત્રના ઉપયોગના કારણે દરેક વસ્તુ પ્રદૂષિત થઈ ગયેલી છે ઝેરી બની ગયેલી છે એટલે પોતે વિચારે છે મનોમન કે જય છે કે પરાજય છે કારણ કઈ યુદ્ધના પરિણામો હંમેશા વિનાશકારી જ હોય છે પણ જે આધુનિક સમયની અંદર જે યુદ્ધના પરિણામો છે અત્યંત ભયંકર છે એટલે અહીંયા ટૂંકમાં કઈ યુદ્ધના પરિણામો કેવા હોય છે એ હંમેશા અનિષ્ટકારક જ હોય છે એ ક્યારે પણ હિતકારી હોતા નથી એની ટૂંકમાં એ વાત કરવામાં આવેલી છે તો આપણે જોઈએ તો દરેક વિદ્યાર્થી પોતાની નોટબુક પેન ચોપડી પોતાની સાથે રાખશે દરેક વિદ્યાર્થી જોશે અહીંયા પહેલી લીટી એકદા એક દિવસ સ્વર્ગ સ્થિતઃ સ્વર્ગમાં રહેલો સ્વર્ગ સ્થિતઃ શું થશે સ્વર્ગમાં સ્થિત એટલે રહેલો स्वग स्वर्ग में रहेलो अर्जुन अर्जुन पृथ्वी पृथ्वी प्रुत्वी दृष्टु काम हा। जो इच्छा थी जो कामना थी अथवा तो इच्छा थी ध्यान रखियो जो इच्छा थी भूलोकम वत्ता आगच्छत। भूलोकम पृथ्वी लोक पर आगछत आयो एक बार स्वर्ग में रहेलो अर्जुन पृथ्वी जो इच्छा थी पृथ्वी लोक पर आ प्राप्त भूलोकम भूलोकम ए पृथ्वी पर प्राप्त पहुंची ने पृथ्वी पर पहुंची ने सहते महानतम महानतम एटो जय मोटो जय घोष श्रुतवान साबड़ियों जय सह ते અય્ય સહનો થાય તેણે લીધું અય્ય સહનો શું લીધું તે જયઘોષ કાર્યમ જયઘોષ કરતા જન સમૂહ જન સમૂહની સમીપમ નજીક ગચ્છતી જાય છે તે જયઘોષ કરતા જન સમૂહની નજીક જાય છે ગચ્છતી ક્રિયાપદ એ તી પ્રત્યે લાગ્યું કઈ જગ્યાએ છે વર્તમાનકાર કાળ અન્ય પુરુષ એક સદહ તરત માં વિરમિતે વિરામ પામેલા વિશ્વયુદ્ધમાં વિશ્વયુદ્ધે વિશ્વયુદ્ધમાં તરતમાં વિરામ પામેલા વિશ્વયુદ્ધમાં લબ્ધ વિજયા લબ્ધ એટલે મેળવેલા ધ્યાન આવજો લબ્ધનો શું થશે મેળવેલા અને વિજયા એટલે વિજય વિજય મેળવેલા જનાહા માણસો વિજય ઉત્સવ એની સંધિ છૂટી પડશે વિજય ઉત્સવ અનુભવયંત ઉજવતા અનુભાવ શું એટલે છો આપણે ઉજવતા ઉજવતા આસન હતા कतरतमा विराम पामेला विश्वयुद्ध वी में विजय मेला मणसों विजय उत्सव उजवता हता। तान दृष्टवा अर्जुनोपी पुरातन महाभारत विजय तदातना प्राप्त विजयान जना च तान तेमने तान सो रजु तेमने दृष्टवा जोईने कई कृदंथ से दृष्टवा

મહાભારતના વિજયને તદાન તેમજ તે સમયના તેમજ તે સમયના તદાનંદના નો ધ્યાન રાખજો તેમજ તે સમયના પ્રાપ્ત વિજયાન વિજય મેળવેલા જનાન માણસોને સ્મૃતિ યાદ કરે છે આ જનાન એ શબ્દરૂપ છે જનાન શું છે જનહ જનૌ જનાહ જનમ જનૌ જનાન દ્વિતીય વિભક્તિ બહુવચન વિભક્તિના પ્રત્યે દરેક વિદ્યાર્થી તૈયારી કરશે કારણ કે વિભક્તિ પ્રત્યેમાંથી ઘણા બધું પૂછાશે મેં કોઠો ચલાયેલો છે કે હું મોકલેશું વિડીયોનો પણ તો આપણે દરેક વિદ્યાર્થી વિભક્તિનો કોઠો ખાસ તૈયાર કરે અને ક્રિયાપદોના કોઠાઓ બધા જનાન તો દ્વિતીય વિભક્તિ બહુવચન ફરી બોલું તેમને જોઈને અર્જુન પણ પ્રાચીન મહાભારતના વિજયને તેમજ તે સમયના વિજય મેળવેલા માણસોને યાદ કરે છે આ અપરિચિત પૂર્વમ પહેલાં પરિચિત ન હોય તેવા અપરિચિત પૂર્વમ એટલે પહેલાં અપરિચિત એટલે અપરિચિત હોય તેવા અથવા પરિચય વગરના આ પહેલાં પરિચિત ન હોય તેવા

વિજય ઉત્સવમાં જોડ્યો જનાહ એ પણ શબ્દરૂપ છે જનહ જનૌ જનાહા જના શું છે પ્રથમા વિભક્તિ બહુવચન જના કયું કઈ ક્રિયા પ્રથમા વિભક્તિ બહુવચન દરેક ધ્યાન રાખીએ ત્યાર પછી આગળ અર્જુનોપી પી જાત હર્ષ તે સહ સંલગ્નો ભવત અર્જુનો સંતિ શું થશે અર્જુન અર્જુન પણ જાત હર્ષ પોતે સંતિ શું થશે સલગ્ન જોડાય અને અભવત એટલે ગયો આપણે જોઈએ તો અભવત એક ક્રિયાપદ છે એ શાનું ક્રિયાપદ છે અભવત કોઈ પણ નામની પૂર્વે અ લાગેલો હોય તો એ શાનું ક્રિયાપદ છે હસ્તન ભૂતકાળનું તો અભવત તો એ હસ્તન ભૂતકાળ પરસ્મપદી અન્ય પુરુષ એક વચન અથવા તો હસ્તભૂતકાર આત્મની પદી મધ્યમ પુરુષ બહુવચન બંને જગ્યાએ તખોડા છે છે અન્ય પુરુષ એક વચન અને મધ્યમ પુરુષ બહુવચન હસ્તન ભૂતકાળમાં જ પણ પરસ્મપદીમાં છે એકમાં આત્મનિપદીમાં છે એલે પરીક્ષામાં પૂછાય તો ઓપ્શન આપેલું હોય તો ધ્યાન રાખવાની ખાસ ચલો આગળ કચ્ચિત કાલાંતરમ સહ તુશામ અનુભૂતવાન કચ્ચિત વત્તા કાલાંતરમ કચ્ચિત એટલે થોડા કાલાંતરમ સમય પછી થોડા સમય પછી સહ તેને તુશામ અનુભૂતવાન તુશામ એટલે તરસ અનુભૂતવાને એટલે લાગી અથવા અનુભવી થોડા સમય પછી તેને તરસ લાગી અભ્યાગતેન આવેલા તે મહેમાને આવેલા તે મહેમાને ધ્યાન રાખજો આવેલા તે મહેમાને તેને એટલે આવેલા તે મહેમાને એકો એક અશ્વ અશ્વની યાચિત માગણી કરી આવેલા તે મહેમાને એક અશ્વની માગણી કરી યાચિત અશ્વ સંધિ છૂટી પડશે યાચિત વત્તા અશ્વ વત્તા અસવ ત્રણ શબ્દ યાચિત વત્તા અશ્વ વત્તા અસવ અશ્વ એટલે અસૌ એટલે તેણે અશ્વ ઘોડાની याचित मागणी करीने अश्व मारुर्य अश्व मिले घोडा पर आरुर्य सवार थईने जलम पाणी पातुम, पीवा नगरात बही नगरनी बहार स्थितम एकम मेले आवेला एकम एक परिचित पूर्वम पहलाना परिचित सरोवरम सरोवरे गतवान गयो तेने घोडा ने मागणी करी असो એટલે તેણે ઘોડાને मागણી કરી ઘોડા પર બેસીને પાણી પીવા નગરની બહાર આવેલા એક પહેલાના પરિચિત સરોવરે ગયો પાતુમ ક્રિયાપદ કયુ થા આ કૃદંત પાતુમ એકૃદંત છે સુધ પાતુમ તુમ પ્રતે તુમ પ્રતેશનો છે હેતવર્થનો પ્રતેશ છે ધ્યાન આપજો નગરાદ બહી નગરની બહારની પ્રતે લાગ્યો નગરાત આ પંચમી તત્પુર સમાસ થશે હવે સમાસો ચલાવીશું લાવે જોઈશું એનું ફરી બોલું ઘોડાની તેને ગોડાની માગણી કરી ગોડા પર બેસીને પાણી પીવા નગરની બહાર આવેલા એક પહેલાના પરિચિત સરોવરે ગયો ત્રા સ જલપાનય ઉદ્યોતો હોતી તા કચીત પુરુષ ધ્વનિ શુતવાન ત્રદા જ્યારે સહ તે જલપાનાય પાણી પીવા ઉદ્ય તૈયાર ભવતી થાય છે તે પ્રત્યે લાગ્યો ક્રિયા પછી બંધ્યાન રાખવાનું ત્યાં જ્યારે તે પાણી પીવા તૈયાર થાય છે તદા ત્યારે કશ્યચિત કોઈ પુરુષ પુરુષનો ધ્વનિ અવાજ શ્રુતવાન સાંભળ્યો ત્યાં જ્યારે તે પાણી પીવા તૈયાર થાય છે ત્યારે કોઈ પુરુષનો અવાજ સાંભળ્યો મહાશય સગરમ ઈદમ જલમ મહાશય હે મહાશય ઈદમ જલમ આ પાણી સગરમ ઝેરી સગરમ એટલે ઝેરી છે આ પાણી ઝેરી છે વ્યક્તિ તેવું કહે છે અધુના અપેય અધુના अत्यारे अपेय वत्ता अस्त सदीचुरी बढ़े अपेयम अखोडो वत्सा वत्ता अस्ति अपेय में पीवा लायक नथी नथिपेये पीवा लायक न अत्यारे, अत्यारे पीवा लायक नथी अर्जुन शास्व तम दृष्टिपूर्व पुरुषम पृछति कथम इदम सगरम जलम अर्जुन अर्जुने शास्व

પુરુષને પૃછતી પૂછે છે પહેલાં ન જોયેલા પુરુષને પૂછેછે કથમ ઈદં સગરમ જલમ કથમ કેદં આ પસલ જલ પાણી સગરમ ઝેરીછે સંધિચુરી પાડી મેં કથમ મ ખોડો વત્તા ઇદં કથમ કેદં આ પાણી ઝેરીછે પ્રકૃતિ નિર્મિત સરોવરા તો સ સર્વ પેયજલા એવિ प्रकृती निर्मिता प्रकृती रचेला सरोवरा सरोवरो तू तो सर्व वत्ता एव सर्वदा इले हमेशा एव ज हमेशा ज जला पीवा लायक वाड़ा पाणीवाळा अद्याय जो पे पेयजला शू लक्ष आपण पीवा लायक वाड़ा एव ज पाणीवाळा जवंतीत સંધિ છૂટી પર ભવંતી આઈથી સંધિ છૂટી પણ ખરા પૂછાય તો ભવંતિ વધતા ઇતિ નાનું ઈ થઈ જશે ઈતિ અર્થ આપણે લઈશું નહીં કોઈ પણ વાક્યમાં જ્યારે ઇતિ અંતમાં હશે અને તે વાક્ય પૂર્ણ થતું હશે તો આપણે ઇતિ નોટ લઈશું નહીં ભવંતી એટલે હોય છે શું કહે છે પ્ર પ્રકૃતિએ રચેલા સરોવરો તો હંમેશા જ પીવાલાયક પાણીવાળા જ હોય છે ભવંતી એટલે હોય છે ભવંતિ કયું ક્રિયાપદ થશે અંતિ પ્રત્યે લાગ્યો તો અંતિ પ્રત્યે કઈ જગ્યાએ છે વર્તમાનકાર પરસ્યપદી અન્ય પુરુષ બહુવચન ત્યાર પછી આગળ જોઈશું આપણે લાસ્ટ પેરેગ્રાફ સ્વરે યુવક પેલો યુવક આવી વાત કરે છે તો અર્જુન સામે જવાબ આપે છે કે પ્રકૃતિ રચેલા સરોવર હંમેશા પીવાલાયક પાણીવાળા જ હોય છે તો યુવક કયા પ્રકારનું હોય છે કેવું દેખાતો હોય છે એની વાત કરે છે અહિયાં સ્વરેન યુવક વૃદ્ધ ઇવ કચ્છિત ભગ્ન દેશદંડ એક જન અર્જુન સમીપમાં આગતવાન સ્વરેણથી યુવક યુવક કાયન એટલે શરીર શરીરથી વૃદ્ધ વૃદ્ધ શરીરથી વૃદ્ધ એવો એવો એટલે એવો કચ્ચિત કોઈ ભગ્ન દંતઃ ભાગેલા દાંતવાળો ભગ્ન એટલે ભાગેલા દંત એટલે ભાગેલા દાંત વાળો ધવલ કેશહ ધવલ એટલે સફેદ અર્ધાય યો ધવલ પરિષદ શબ્દોને પૂછાય તો શું થશે સફેદ કેશહ વાળ વાળો સફેદ વાળ વાળો સદંડ લાકડી સાથે દંડ એટલે લાકડી સ એટલે સાથે લાકડી સાથે એક જનહ એક માણસ અર્જુન છે અર્જુનની સમીપમ આગતવાન સમીપમ વત્તા આગતવાન સમીપમ નજીક આગતવાન આવ્યો નજીક આવ્યો ફરીથી બોલું અવાજથી યુવક શરીરથી વૃદ્ધ એવો કોઈ ભાગેલા દાંતવાળો સફેદ વાળવાળો લાકડી સાથે એક માણસ અર્જુનની નજીક આવ્યો

कष्टम अनुभूतवान महाभारत कालिका महाभारत समनात कालिका महाभारत जाडा स्थूल ले जाडा कायन ए शरीर स्थूल स्थूळ शरीर वाढ अथवा जाडा, जाडा शरीरवाळा बलिष्ठान बडवान जनान माणसोने बळवान माणसोने स्मरण याद करता स्मरण शो अर्थ असे याद करता स ते कष्टमपी कष्टनी पण कष्टम बद्धा अपे कष्टनी पण अनुभूतवान अनुभूती करी महाभारत समयना बळवान माणसने याद करता ते कष्टनी पण अनुभूती थ्य आदशी स्थिती આવી સ્થિતિ દ્રષ્ટવા જોઈને અર્જુન અર્જુન આશ્ચર્ય સાથે પૂછ્યું એટલે એની એની એતા દ્રશ્ય એટલે આવી સ્થિતિ એટલે દશા આવી દશા દ્રષ્ટવા જોઈને અર્જુન અર્જુને આશ્ચર્ય સાથે પૂછ્યું કો ભવાન સંધિ છૂટી પડશે એની કોવાની શું સંધિ છૂટી પડશે કહ કોણ કોણ છો છો તમે તવ ઈદ્રશી અવસ્થા સ્થાતા કસ્માત કસ્માત એટલે સાથી તવ એટલે તમારી સાથી તમારી ઈદ્રશી આવી અવસ્થા દશા અથવા અવસ્થા જાતા થઈ તમે કોણ છો શાથી તમારી આવી દશા થઈ હા મૈયા જે અર્જુન પૃથ્વી લોકો પર આવે છે એક જય ઘશ જય ઘોષ કરતા જન સમૂહને જુએ છે વિજય ઉત્સવ ઉજવતા હોય છે તો એ સમય તેને પ્રાચીન સમયના માણસોને યાદ આવે છે એ સમય પોતે પાણી પીવા જ્યારે તૈયાર થાય છે ત્યાર પછી તેને એક વ્યક્તિ કહે છે કે આ પાણી ઝેરી છે તો પોતે કહે છે કે સરોવર રચેલા સરોવર હંમેશા પીવાલાયક પાણી વાળા જ હોય છે પણ એ યુવક બધી વાત કર ઝેરી પાણીની વાત કરે છે તો કે છે પ્રકૃતિ રચેલા સર્વત હંમેશા પીવાલાયક પાણીવાળા હોય છે આવું અર્જુન પોતે એની સાથે ચર્ચા કરતો હોય છે તો એ વ્યક્તિ તેની નજીક આવે છે તો કેવી દશા તેની થઈ ગયેલી હોય છે બરાબર આવી દશા જોઈને પોતે નવાઈ પામે છે અને એ સમય પછી તેને એ સમયના મહાભારતના માણસોની યાદ કરે છે પોતે આપે છે પોતે શું એનો પ્રત્યુત્તર આપે છે એની વાત આપણે બીજા વિડીયોમાં એની ચર્ચા કરીશું